भारत ने सऊदी अरेबिया वच्चे ऊर्जा क्षेत्र सहकार पर थयेलू एमओयू पर केन्द्रीय ऊर्जा मंत्री आरके सिंहे आ बाबत ने मोटी उपलब्धि गणावी छे। तेमणे आ एमओयू खरा अर्थ में गेम चेन्जर बनी रहेशे तेवी आशा पण व्यक्त करी। तेमणे जणाव्युं हतुं के आ करार पुनः प्राप्य ऊर्जा पूरतो सीमित नहीं परंतु तेमां ग्रीन हाइड्रोजन ग्रीन एमोनिया क्षेत्र सहकारनो पण समावेश थाय छे, जेमां बंने देशों वच्चे ग्रीड इंटरकनेक्शनों पण समावेश थाय छे, जेथी आ एक खूब ज मोटो करार होवाथी बधा घणा बधा प्रश्नो छे તેમાં ગેમ ચેન્જર બની રહેશે। ઇન્વેસ્ટિંગ ઇન સ્ટોરેજ સ્ટોરેજ એક્સપેન્સિવ સો આવર લાસ્ટ બિડ ફોર સ્ટોરેજ યુ નો બેટરી સ્ટોરેજ ધ રેટ વોઝ 10 રૂપીસ પર કિલોવોટ આવર બટ કોસ્ટ ઓફ ડિલિવરી ઇઝ 2 રૂપીસ 50 પૈસે સ્ટોરિંગ ઇઝ ફોર 1 આવર 10 રૂપીસ નાઉ ઇફ યુ હેવ અ ગ્રીડ ઇન્ટરકનેક્શન અક્રોસ ટાઇમ ઝોન યુ ડોન્ટ નીડ ટુ સ્ટોર ઇટ સો વેન ઇટ ઇઝ ઇવનિંગ ઇન ઇન્ડિયા You know, the sun will still be shining in Saudi Arabia. Or when the, it's night in Saudi Arabia, it will be morning in, the, in India. So, you don't have to store energy. દિલ્હી એનસીઆરમાં હવામાનની પેટર્ન અચાનક બદલાઈ ગઈ છે। વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। વરસાદની સાથે ઠંડા પવન પણ ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હવે વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું છે। પાટનગરમાં છેલ્લા બે દિવસથી વધી રહેલા તાપમાનને કારણે ભેજ અને ગરમીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે લોકો આ ભારે વરસાદથી જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર પ્રદેશના હાપુરમાં પણ હવામાન અચાનક બદલાઈ જતા આજે સવારે અને બપોરે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। તો ઉત્તરાખંડ હવામાન વિભાગે 5 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે। આ મુજબ આજે દહેરાદૂન ચમોલી નૈનીતાલ ચંપાવત બાગેશ્વરમાં પણ ભારે વરસાદની સંભાવના છે। इनफैक्ट ये धीरे धीरे जितना वेस्टवर्ड जाएगा गुजरात का पॉसिबिलिटी बढ़ रहा है, क्योंकि महाराष्ट्र और गुजरात अगले 3 से 4-5 दिन तक अगर अलर्ट देखते हैं, हमारा मेनली येलो ऑरेंज ऑरेंज या रेड अलर्ट मतलब 12 से लेके उससे ऊपर तक 20 सेंटीमीटर से ज्यादा बारिश होने की संभावना है, मेनली आपका गुजरात और महाराष्ट्र में। કોરોનાથી પણ વધારે ઘાતક છે નિપા વાયરસ, આઈસીએમઆરના નિવેદનથી ચિંતામાં વધારો થયો છે। એટલા માટે જ કેરળમાં પણ નિપાના કેસ વધી રહ્યા છે અને આરોગ્ય વિભાગ કોઈ પણ જોખમ લેવાના મૂડમાં નથી। કેરળમાં વધુ એક કેસ નોંધાતા ફરી ચિંતા વધી છે। કોરોનાનો મૃત્યુ દર 2-3% હતો, જ્યારે નિપાનો મૃત્યુ દર 40-70% વચ્ચે છે। નવો કેસ કોઝીકોડમાં નોંધાયો છે। આઈસીએમઆરના મહાનિર્દેશક ડોક્ટર રાજીવ બહલે આ જણાવ્યું છે કે નિપા વાયરસના ફેલાવાને રોકવા માટે તમામ પ્રયાસો ચાલુ છે। તમામ સંક્રમિત વ્યક્તિઓ છે તેમણે ઇન્ડેક્સ પેશન્ટના સંપર્કમાં આવ્યા હતા। બહલે કહ્યું છે કે નિપાનો મૃત્યુદર કોરોનાથી વધુ છે, જે 40-70% વચ્ચે છે, જ્યારે કોરોનાનો મૃત્યુદર 2-3% હતો। બીજી તરફ આજે નિપાથી સંક્રમિત થવાનો વધુ એક મામલો સામે આવ્યો। કેરળના કોઝીકોડ જિલ્લામાં વ્યક્તિ નિપા સંક્રમિત થયો હોવાની પુષ્ટિ થઈ છે। રાજ્યના આરોગ્ય મંત્રી વીના જ્યોર્જના કાર્યાલયે જણાવ્યું કે 39 વર્ષીય વ્યક્તિના ટેસ્ટિંગ દરમિયાન નિપા વાયરસની સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી। હાલ સંક્રમિત દર્દી હોસ્પિટલમાં નજર હેઠળ છે। અગાઉ 30 ઓગસ્ટે એક સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જેના સંપર્કમાં આ દર્દી આવ્યો હતો। સનાતન ધર્મ પર વિવાદિત નિવેદનના મામલે સુપ્રીમ કોર્ટમાં હવે પહોંચ્યો છે। સનાતન વિરુદ્ધ નિવેદન આપનારા તમિલનાડુના સીએમ સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન અને અન્ય ડીએમકે નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપવાની માંગ કરાઈ છે। મદ્રાસ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે। અરજીમાં સ્ટાલિને સનાતન પર વધુ કોઈ ટિપ્પણી ન કરવા અને સનાતન ધર્મ વિરુદ્ધ તમામ સભ્યો પર પ્રતિબંધ મૂકવા નો નિર્દેશ આપવાની માંગ કરતી અરજી કરી છે। અરજીમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને ધર્મ વિરુદ્ધ બોલવા માટે કોલેજમાં સભાઓનું આયોજન કરવાની તમામ પ્રાસ્તાવિક યોજના પર પ્રતિબંધ મૂકવો જોઈએ, જોકે સુપ્રીમ કોર્ટે આ અંગે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે। સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું છે કે તાત્કાલિક સુનાવણી માટે પહેલા ઇમેલ મોકલો, પછી અમે તેની તપાસ કરીશું। તો મધ્યપ્રદેશના જસપુરમાં પરિવર્તન યાત્રામાં ફ્લેગ ઓફ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હાજરી આપી હતી। તેમણે એકત્રિત થયેલા ટોળાને પણ સંબોધિત કરતા
आ दिवसों में सनातन धर्म विषय घणु प्रवचन थयु होवाना दावो करी इंडिया गठबंधन की टीका करी। तेमणे कह्युं छे के इंडिया गठबंधन की मुंबई में एक बैठक बाद मजबूत साथ डीएमके चीफ पुत्र उदयनिधि स्टालिने सनातन धर्म नु अपमान कर्यु छे। हजु सुधी सोनिया गांधी और राहुल गांधी आ अंगे मौन छे। जेपी नड्डाए मुंबई की बैठक में माता ने पुत्री बन्ने सनातन धर्म नु अपमान करवानो एजेंडा घड़ियो होवानो आरोप लगाव्यो जे डीएमके और अन्य पक्षों ने सौंपवामां आव्यो होवानो नड्डाए वधारे उमेर्यु हतु। 3 सितंबर को इनके मजबूत घटक में मजबूत पार्टनर डीएमके स्टालिन जो वहां का मुख्यमंत्री है उसका बेटा उदयनिधि स्टालिन वो सनातन धर्म को गंभीर बीमारियों के साथ जोड़ करके देख करके उसका निरादर करता है। काश्मीर अनंतनाग में भारतीय सैन्य और आतंकवादी वच्चे थयेल लड़ाई में भारत सैनिक शहीद थे त्यारे शहीद थे सैनिकों में शहीद आशीष धैचकना पार्थिव देह ने पानीपत वतन गाम बिंजोल लई जवायो। श्रद्धांजलि आपता पानीपत बिंजोल स्मशान भूमि सुधी अंतिम यात्रा योजाई। आ यात्रा 14 किलोमीटर लांबी थी। आ यात्रा में 10,000 लोग जोड़ाया और शहीद ने श्रद्धांजलि आपी। तेमनी साथे तेमना परिवार सभ्य उपस्थित रहा। यात्रा में दरेक लोगोए शहीद आशीष धैचकना पार्थिव देह ने नमन कर्या अने पुष्पोनी वर्षा करी। आ साथे ज तमामे भारत माता की जयना नारा पण लगाव्या। जम्मू काश्मीर अनंतनाग में आतंकवादियों साथे चाली रहेली लड़ाई में शहीद थयेला कर्नल मनप्रीते मोहाली में अंतिम विदाय आपवामां आवी। तेमना निवासस्थाने हजारों लोगोनी भीड़ हाजर हती। आ दरमियान जे तस्वीर ए लोकोने सौथी वधारे भावुक बनाव्या के जे कर्नल मनप्रीतना मासूम पुत्र छे तेमने सैन्यनो गणवेश पहेरी तेमना पिता ने सलामी आपी अने छेल्ली विदाय आपी। आ जोईने सौनी आंखो भीनी थई गई हती अने लांबा समय सुधी कर्नल मनप्रीतना नारा गूंजता रह्या। एटलू ज नहीं आ दरमियान कर्नल मनप्रीतनी पुत्री पण तेमना पिता ने सलाम करती जोवा मळी। कर्नलना बे बाळकोनी आ तस्वीर जोईने सौ कोई भावुक थई गया हता। कर्नल मनप्रीतना पिताए कह्युं के कर्नल मनप्रीतना बाळको माटे आ समजवुं मुश्किल छे के तेमना पिता हवे नथी रह्या अने आ बलिदान केटलुं मोटुं छे। काश्मीरना विवाद अंगे पाकिस्तान पाड़ोशी देशनो साथ मळी रह्यो नथी। आ वातनी पुष्टि G20 मां पाकिस्तानना नजीक रहेला संयुक्त अरब अमीरात द्वारा करवामां आवी छे। तेमना प्रमाणे पीओके भारतनो अविभाजित अंग छे। तेनी बाहेदरी अरब अमीरात द्वारा नक्शो बनावीने आपवामां आवी छे जे भविष्यमां पाकिस्तान माटे मुश्केलीओमां वधारो करी शके छे। आ साथे ज हालमां भारतना रक्षामंत्री राजनाथसिंहे पण निवेदन आपता कह्युं हतुं के पीओके भारतनो अविभाजित अंग छे अने रहेशे। परंतु दरेक समय पाकिस्तान द्वारा निवेदन आपवामां आवे छे के पीओके तेमनो भाग छे पण वास्तविकतामां पाकिस्तान गैरकायदेसर रीते हकदार बने छे। आ स्थितिमां भारत माटे यूएई जेवा इस्लामिक देशनुं समर्थन मळवुं ते खूब ज खुशीनी वात छे ज्यारे पाकिस्तान माटे आ एक प्रकारनो आघात छे। તેમણે જણાવી દઈએ કે મધ્ય ભારત પૂર્વ યુરોપ અને આર્થિક કોરિડોર તાજેતરમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન શરૂ કરવામાં આવ્યો। આ સમજૂતીની જાહેરાત બાદ દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી છે। આ ડીલમાં સાઉદી અરેબિયા અને અમેરિકા પણ સામેલ છે જેની રશિયા દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે। કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેથે भाजपा नेताए आपेला निवेदन पर प्रतिक्रिया आपी छे। तेमणे मोदी सरकार ने घेरता कह्युं के जो भारतीय सेना ने बुलेट प्रूफ जैकेट आपवामां आव्या होत तो आपणा जवान शहीद न थया होत। देश के लिए कुर्बानी दे दी लेकिन अगर बुलेट प्रूफ जैकेट सरकार ने दिला दिए होते तो आज उनका बेटा और बाकी लोग जिंदा होते। इसको सुनने के बाद भारतीय जनता पार्टी या सरकार की कोई नैतिकता है इस पर बात भी करने की? ये मेरा पहला पॉइंट है। मेरा दूसरा पॉइंट यह है कि प्रधानमंत्री कभी फ्रेंच में, कभी संस्कृत में, कभी जर्मन में, कभी स्पैनिश में, कभी अलग अलग भाषाओं में, रूस की भी भाषा में, रशियन में भी ट्विटर पे, फेसबुक पर लिखकर लोगों को खुश करते रहते हैं। लेकिन इस देश के प्रधानमंत्री ने न कुलगाम, न अनंतनाग, न पुंछ, न रजौरी, न लद्दाख में हुई दुर्घटना में हमारे लगातार जाबाज शहीद होते हैं।
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ ઇન્ડિયા ગઠબંધન પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે વિપક્ષી ગઠબંધનનો વાસ્તવિક ઉદ્દેશ્ય ભારત હિન્દુત્વને નબળો પાડવાનો અને સનાતન વિરુદ્ધ કામ કરવાનો છે. સમગ્ર ગઠબંધનનો ઉદ્દેશ્ય આપણી સભ્યતા અને સંસ્કૃતિને નષ્ટ કરવાનો છે. તેથી આગામી લોકસભા ચૂંટણી સંસ્કૃતિની લડાઈ હશે અને આપણા લોકો સનાતનને સુરક્ષિત રાખશે. મહત્વનું છે કે જ્યારથી જ વિપક્ષ દ્વારા ઇન્ડિયા ગઠબંધનની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી જ સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. દેખીએ પૂરા યે જો વિપક્ષ કા અલાયન્સ હુઆ હૈ ઇસકા જો અસલી મકસદ હૈ ये भारत का हिंदुत्व को वीक करना और सनातन के खिलाफ काम करना. तो ये पूरा अलायंस का जो मकसद है ये मकसद ही हमारा सभ्यता और संस्कृति को बर्बाद कर देना. तो इसीलिए अगली जो लोकसभा चुनाव होगा ये सिविलाइजेशनल का फाइट होगा. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ અને ઘમંડી ગઠબંધનના લોકો પ્રેસની સ્વતંત્રતામાં માનતા નથી. જો તમારી પાસે સાચો જવાબ હોય તો તમે આપો. તમે સવાલોમાંથી શા માટે ડરો છો? એવી ચેનલો છે કે જ્યાં કોઈ ભાજપ વિરુદ્ધ બોલે છે, પરંતુ ભાજપ ક્યારેય તેમનો બહિષ્કાર કર્યો નથી. કારણ કે અમારી પાસે જવાબો છે. ઇમરજન્સીથી લઈને અત્યાર સુધી તેઓ પ્રેસની વિરુદ્ધમાં રહ્યા છે અને હું તેનું ખંડન કરું છું. अलायंस डबल डबल नहीं बोल सकते, इसलिए इंडी गठबंधन है. तो इंडी नहीं है, घमंडी गठबंधन है. ये घमंडी गठबंधन का पूर्व केंद्रीय मंत्री बोलते हैं ये इंडी गठबंधन अगर हमने शुरू किया है तो वो सनातन धर्म के समूल नाश के लिए हमने गठबंधन किया है, इनका स्टेटमेंट है. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ નિવેદન આપ્યું હતું કે મધ્યપ્રદેશની તત્કાલીન કોંગ્રેસ સરકારે હજુ ખેડૂતોના લોન માફ કરી નથી. તેના ટોચના નેતાઓએ વિધાનસભા ચૂંટણી પહેલા લોન માફ કરવાનું વચન આપ્યું હતું. સિંધિયાએ કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ 2018ની ચૂંટણીમાં કહેતા હતા કે ખેડૂતો ભાઈઓ ચિંતા ન કરો, જો તેમની સરકાર આવશે તો તેઓ 10 દિવસમાં ખેડૂતોની લોન માફ કરી દેશે. પરંતુ તેમના રાષ્ટ્રીય નેતાના શબ્દો અને કાર્યોમાં તફાવત છે. 10 નહીં 15 મહિના વીતી ગયા, પણ મને કહો કે કોઈની લોન માફ થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે 15 મહિનાની તત્કાલીન કોંગ્રેસ સરકારે વલ્લભ ભવનને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવીને મધ્યપ્રદેશને ફરીથી બીમાર રાજ્ય બનાવવાનું કામ કર્યું, પરંતુ રાજ્યમાં કમલનાથની સરકાર પડી ગયા બાદ શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં ફરીથી ભાજપની સરકાર બની છે. આજે દેશના વિકસિત રાજ્યમાં મધ્યપ્રદેશ અગ્રેસર છે. રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી છે. બિલવાડામાં પ્રચાર કરવા આવેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસ સનાતન ધર્મ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ સનાતન ધર્મથી શરમ અનુભવે છે. તેઓ સનાતન ધર્મનો નાશ કરવા માંગે છે. તેઓ હિન્દુઓનું અપમાન કરવા અને બંધારણને કચડી નાખવા માંગે છે. કોંગ્રેસ અને તેના સમર્થક પક્ષો છે, તેઓ નેતાઓ દરરોજ કહેતા હોય છે કે તેઓ સનાતન ધર્મનો નાશ કરશે. હવે તેઓએ પત્રકારોનો પણ બહિષ્કાર કર્યો છે. તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. ચેન્નઈ હોય કે બંગાળ, ડરના કારણે ફરિયાદો દાખલ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે ભાજપ સબકા સાથ સબકા વિકાસમાં વિશ્વાસ રાખે છે. રાજસ્થાનમાં સરકાર બન્યા બાદ અમે રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું. મહિલાઓ સામેના ગુના અને જંગલ રાજ ખતમ થશે. અમે અને રામ રાજ્ય બનાવીશું. अधिकार नहीं देता है कि आप किसी धर्म को खत्म करो. तो राहुल गांधी सोनिया गांधी जवाब दे, अगर बाबा साहब अम्बेडकर का संविधान, भारत का संविधान अगर किसी को अधिकार नहीं देता किसी धर्म को खत्म करने का, तो राहुल गांधी ने ये अधिकार कैसे दे दिए? राहुल गांधी काल खोल कर सुन लीजिए, मुगल आए सपने लेकर आए थे सनातन को खत्म करेंगे, खाक हो गए. अंग्रेज आए थे सनातन को बंद करेंगे, राख हो गए. सनातन था, सनातन है, सनातन रहेगा. इंडिया गठबंधन द्वारा घना टीवी न्यूज एंकर नो બહિષ્કાર પર લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું છે કે તમામ પક્ષો ભેગા થાય છે અને કેટલાક પત્રકારોની યાદી બહાર પાડે છે કે અમે આ પત્રકારોનો બહિષ્કાર કરીશું. શું આ કટોકટી છે? જો તમારી સાથે સહમત નથી તેઓનો તમે બહિષ્કાર કરશો.
તેમણે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ. લોકશાહીના ચોથા સ્તંભ છે તેનો આ રીતે બહિષ્કાર કરવો શું તે લોકશાહીની હત્યા નથી? તમારા મુજબના પ્રશ્નો હંમેશા પૂછવામાં આવે નહીં. ઘણા એવા પત્રકારો છે જેઓ સરકારને પ્રશ્નો પૂછી રહ્યા છે. વિપક્ષને પણ સવાલ કરવામાં આવશે કે તમે આ મુદ્દાઓ કેમ ઉઠાવ્યા નથી, અમે તેની નિંદા કરીએ છીએ. એક અલગ હી આપાતકાલ કી પરિસ્થિતિ ઉત્પન્ન કરને કા પ્રયાસ કિયા જા રહા હૈ વિપક્ષી દલો કે ઇસ મહાગઠબંધન કે દ્વારા. તમામ દલ એક સાથ આતે હૈં ઓર કુછ પત્રકારો કી એક સૂચિ જારી કરતે હૈં ઓર બોલતે હૈં કે ભાઈ હમ ઇનકો બાયકોટ કરેંગે. અબ યે સ્ટેટ ઓફ એમરજન્સી નહીં હૈ તો ઓર ક્યા બતાઈએ? ક્યા યે આપાતકાલ નહીં હૈ? મતલબ જો ચીજ આપકે મન મુતાબિક નહીં હોગી આપ ઉસકા બહિષ્કાર કરેંગે, બલ્કિ આપકો ઇન પ્લેટફોર્મ્સ કા ઓર ઇસ્તેમાલ કરના ચાહિએ. ભાઈ અગર આપસે તીખે સવાલ પૂછે જા રહે હૈં યા અગર આપકે કહે અનુસાર અગર આપકી બાતે નહીં ઉસ પે કી જા રહી હૈં ઓર અગર આપકો લગતા હૈ કે યે લોગ કોઈ ષડયંત્ર રચ રહે હૈં આપકે ખિલાફ, તો વહી મોકા ભી હૈ આપકે પાસ અપની બાતો કો ઓર સ્પષ્ટ તરીકે સે જનતા કે સામને રખને કા. ઉત્તરાખંડ ગ્લોબલ ઇવેન્ટ્સ સમિટના પડદા ઉછેર સમારોહ પછી ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ નિવેદન આપ્યું હતું કે અમે નક્કી કર્યું છે કે અમે ભારતના આર્થિક વિકાસમાં પણ યોગદાન આપીશું. અમે માનસ ખંડનો વિકાસ કરવાનો સંકલ્પ કર્યો છે અને આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમારો પ્રયાસ આગામી 5 વર્ષમાં રાજ્યની જીડીપી બમણી કરવાનો છે. રેલવે ક્ષેત્રમાં પણ ઝડપી કામ કરવામાં આવી રહ્યું છે. ये इन्वेस्टर सबमिट करने से पहले हमने कुछ लक्ष्य लिए थे. एक तो लक्ष्य था कि हमारा कि हम उत्तराखंड की जो जीडीपी है उसको अगले 5 सालों में दुगना करेंगे. उस दिशा में हमारे प्रयास चल रहे हैं और ये ग्लोबल इन्वेस्टर सबमिट भी उसी का एक पार्ट है. ये हमारे लिए राज्य के लिए भी एक अवसर भी है कि इस अवसर को हम लोग ठीक प्रकार से ठीक कर पाए. ભારતના પ્રથમ સૂર્ય મિશન હેઠળ વધુ એક સફળતા ભારતે હાથ લાગી છે. ઇસરોએ માહિતી આપી છે કે ભારતના પ્રથમ સૂર્ય મિશન હેઠળ અંતરિક્ષમાં મોકલવામાં આવેલ આદિત્ય L1 સ્પેસ ક્રાફ્ટ છે. તેને ચોથા અર્થ બ્રાઉન મેન્યુઅલની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. સરળ ભાષામાં કહીએ તો અર્થ બ્રાઉન મેન્યુઅલનો અર્થ એ થાય છે કે પૃથ્વીનું ચક્કર લગાવતા ગુરુત્વાકર્ષણ બળના માધ્યમથી મુસાફરી માટે ઝડપ પેદા કરવી. સૂર્યનો અભ્યાસ કરવા માટે અંતરિક્ષમાં મોકલાયેલું આદિત્ય L1 ભારતનું પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી મિશન છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે 5 લેંગ્રેજ પોઈન્ટ આવેલા છે. લેંગ્રેજ પોઈન્ટ એને કહેવામાં આવે છે જ્યાં સૂર્યને કોઈ પણ પ્રકારના ગ્રહણ કે અવરોધ વિના જોઈ શકાય છે. આદિત્ય L1 લેંગ્રેજ પોઈન્ટ 1 પર મોકલાશે. પૃથ્વીથી આ લેંગ્રેજ પોઈન્ટ 1નું અંતર 15 લાખ કિમી છે. જોકે સૂર્યથી પૃથ્વીનું અંતર 15 કરોડ કિમી છે. ઇસરોએ જણાવ્યું હતું કે ચોથું અર્બ માઉન્ટ મેન્ટ્યુડ સફળ થયું છે. ઇસરોના મોરિશિયમ, બેંગલુરુ, શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર અને પોર્ટ બ્લિયરના ગ્રાઉન્ડ સ્ટેશનની મદદથી ઓપરેશન દરમિયાન સેટેલાઇટને ટ્રેક કરાયું. આદિત્ય L1 માટે ફિજી ટાપુ પર હાજર ટ્રાન્સપોર્ટેબલ ટર્મિનલ પોર્ટ્સ બન ઓપરેશનમાં સ્પેસ ક્રાફ્ટની મદદ કરશે. ભારતીય ક્રિકેટ ટીમ કોલંબોમાં પાકિસ્તાન સામે એશિયા કપમાં 2 મેચો રમી હતી, જેમાં પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ અને બીજી મેચમાં ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી. છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. આ મામલે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ખેલમંત્રી અનુરાગ ઠાકુરે 7 વર્ષ જૂનો જવાબ આપ્યો. તેના જણાવ્યા મુજબ BCCIએ આ નિર્ણય ઘણા સમય પહેલા લીધો હતો. પાકિસ્તાન જ્યાં સુધી સીમા પાર આતંકવાદ અને ઘૂસણખોરી નહીં રૂકે ત્યાં સુધી દ્વિપક્ષીય મેચ નહીં રમાય. આ દેશમાં દરેક આમ નાગરિકની ભાવના છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન આર્મીના 1 કર્નલ, 1 મેજર અને જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારી શહીદ થયા હતા, જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. खेलों की बात है, BCCI ने ये बहुत पहले निर्णय ले लिया था कि बायलेटरल मैचेस पाकिस्तान के साथ नहीं खेलेंगे जब तक वो आतंकवाद को बंद नहीं करते, सीमा पार से हमले बंद नहीं करते और घुसपैठ की घटनाओं को अंजाम देना बंद नहीं करते. और ये मुझे लगता है देश की भावनाएं जो आम जनमानस की भावना है उसके अनुरूप ही है.